વાત કરીએ આણંદથી એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. આંકલાવના ચમારા ગામની આ ઘટના છે જ્યાં એક મકાનની દિવાલ ધરાશયી થઈ છે. ચાર લોકો દિવાલ નીચે દબાઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. બે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ ઘટના સ્થળ પર લોકો આસપાસના ભેગા થઈ ગયા છે. બે લોકોને બહાર કાઢવાની કામગીરી હજી ચાલુ છે. પ્રાંત સહિત મામલતદાર ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. તો આંકલાવની આ ઘટના છે જ્યાં એક મકાનની દિવાલ ધરાશયી થઈ ગઈ છે. આંકલાવના ચમારા ગામની આ ઘટના જેમાં એક મકાનની દિવાલ ધરાશયી થતા ચાર લોકો આ દિવાલ નીચે દબાઈ ગયા હતા. જોકે ચારમાંથી બે લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી જે બે લોકો દબાયેલા છે તેઓને બહાર કાઢવા માટેની કામગીરીમાં જોતરાય છે. પ્રાંત મામલતદાર પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. આંકલાવના ચમારા ગામે મકાનની દિવાલ ધરાશયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરક્ષિત બે લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. જોકે બે લોકો હજી આ કાટમાળ નીચે દબાયેલા છે. સંવાદદાતા ઘનશ્યામ જોડાઈ ગયા છે. ઘનશ્યામ, આ દિવાલ ધરાશયી થઈ હોવાના સમાચાર શું છે ત્યાં માહોલ? સંજીવની ચોક્કસપણે જણાવી દઈશ કે હાલ ચોમાસાનો માહોલ છે. જયારે આંકલાવ તાલુકાનું ચમારા ગામ છે ત્યાં એક મંદિર છે. મંદિર પાસે એક મકાનની દિવાલ આજે બપોર બાદ એકાએક ધરાશયી થઈ હતી. દરમિયાનમાં ચાર લોકો ઘરની અંદર હતા અને દિવાલ પડતા જ દિવાલ નીચે દબાયા હતા. જોકે ગામ લોકોએ ઘટનાસ્થળે દોડીને તેમને બચાવ માટે કાર્ય હાથ ધર્યું હતું. એ દરમિયાન આણંદ અને આંકલાવના ફાયર બ્રિગેડની ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ જે બચાવ કાર્ય શરૂ કર્યું હતું. સૌ પ્રથમ બે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ લોકોને અંદર જતા આવ્યા હતા દિવાલ નીચે. તેમને ભારે મહેનત કર્યા બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે ચાર લોકો હાલ સુરક્ષિત છે, કોઈ જાનહાનિ નથી. પરંતુ ચારેયને ઈજા થઈ હોવાથી આંકલાવની હોસ્પિટલ સાથે ખસેડવામાં આવ્યા છે. બિલકુલ, માહિતી માટે આપનો આભાર. તો ચાર લોકો આ મકાનની જે દિવાલ ધરાશયી થઈ ગઈ છે તેના નીચે ફસાયા હતા. બે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. પ્રાંત મામલતદાર પણ ત્યાં હાજર છે. ફાયરની ટીમ પણ ત્યાં હાજર છે. આસપાસના સ્થાનિકો પણ ભેગા થઈ ગયા છે અને હાલ જે બે લોકો દબાયેલા છે તેઓને કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.